નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. હસ્તકલા કૌશલ્ય પ્રોડક્ટ ઓનલાઈન ઈ બાય નું મુખ્યમંત્રીએ કર્યું લોન્ચિંગ. ગાંધીનગરની ઉદય ભાનસિંહ ક્ષેત્રીય સહકારી મેનેજમેન્ટ સંસ્થાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો. ગતિશીલ ગુજરાત અંગે વડોદરામાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના હસ્તકલા કૌશલ્યના કારીગરોના ઉત્પાદનોને વૈશ્વિક બજાર પૂરું પાડતી ઈ બાય ઓનલાઈન શોપિંગનું લોન્ચિંગ કર્યું હતું. આ ઓનલાઈન શોપિંગના માધ્યમથી ગુજરાતના પારંપરિક હસ્તકલા કારીગરોના હાથ બનાવટના કલાત્મક ઉત્પાદનો વિશ્વના 201 રાષ્ટ્રના 152 મિલિયનથી અધિક ઉપભોક્તા ગ્રાહકો સુધી સરળતાથી વેચાણ માટે પહોંચી શકશે. આનંદીબેન પટેલે ગુજરાતના આ સમૃદ્ધ અને વૈવિધ્યસભર કલા વારસાને ઈ બાય દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહ્યું તે માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. ઈ બાયની વેબસાઇટના માધ્યમથી હસ્તકલા કારીગરોની 5,000થી વધુ પ્રોડક્ટ વિશ્વભરના કલારસિક ગ્રાહકો ઘેર બેઠા જોઈને પસંદગી કરી વિશાળ અવકાશ મેળવી તે હેતુથી વૈશ્વિક સંગઠન ક્રાફ્ટરૂટ અને ઈ બાયનો સહયોગ આ હસ્તકલા કારીગરોને પ્રાપ્ત થયો છે. આનંદીબેન પટેલે આ લોન્ચિંગ વેળા ઈ બાયના પદાધિકારીઓને જણાવ્યું કે માત્ર હસ્તકલા કારીગરોના ઉત્પાદનોનું વેચાણ નહીં, પરંતુ તેમનું આકર્ષક પેકેજિંગ, ડિઝાઇન અને કારીગરીની સમય અનુકૂળતા અને કૌશલ્યવર્ધક શિક્ષણ તાલીમ જેવા વિષયો પર પણ ક્રાફ્ટરૂટ સાથે મળીને ઈ બાય ઈ કોમર્સની નવી તકો અને ગ્રામીણ કૌશલ્યના કારીગરોની આગામી ભવિષ્યમાં પૂરું પાડવાની પ્રતિબદ્ધતા કરે. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ તથા ઈ બાય ઇન્ડિયાના લતીફ નાથાણી અને પરમેશ્વર નાથ ગિરીશ સૌવાર જેવા અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે ગાંધીનગર ખાતે ઉદય ભાનસિંહ ક્ષેત્રીય સહકારી મેનેજમેન્ટ સંસ્થા દ્વારા આયોજિત પ્રથમ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી સંસ્થાની પ્રબંધ સમિતિના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય સહકારી સંઘ નવી દિલ્હીના ઉપાધ્યક્ષ ઘનશ્યામ અમીને સંસ્થાના વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું. સંસ્થાનો એગ્રીબેજ મેનેજમેન્ટ અભ્યાસક્રમ ગ્રામ વિકાસ સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થીઓ પણ ખેતીની મુખ્ય પેદાશો ઉપરાંત વધારાની ઉપપેદાશોને માર્કેટિંગ વ્યવસ્થા પૂરી પાડી ખેડૂતોને આર્થિક સહયોગ પૂરો પાડવા મહત્તમ યોગદાન પ્રદાન કરવું જોઈએ. ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ નવી દિલ્હીના સેક્રેટરી મોહનકુમાર મિશ્રાએ વિદ્યાર્થીઓને પોતાની શ્રેષ્ઠતાનું પ્રદાન કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમલદારોને આઈવરી ટાવરમાંથી બહાર આવી માનવીય સંવેદના સાથે પ્રજાજનોની સમસ્યાઓને સર્વગ્રાહી નિરાકરણ લાવવાની શીખ આપી હતી. ગતિશીલ ગુજરાત લક્ષ્યાંકના 100% પૂરું પાડવા પણ તેમણે જણાવ્યું હતું. વડોદરા મુકામે મધ્ય ગુજરાતના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકો સાથે ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંકને સર કરવા તેમણે કરેલી કામગીરીની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ થાય તે માટે અમલદારોએ જનભાગીદારી થકી તેમજ સ્વચ્છતા દિન સુયોજિત ઉપયોગ કરીને કામગીરીને નિયત મર્યાદામાં પૂરી કરવી પડશે, કારણ કે આ અત્યંત સંવેદનશીલ વિષય મારી અંગત લાગણીઓ સાથે જોડાયેલો છે. આ મારા અંગત રસનો પણ વિષય છે. તેમણે અસામાજિક તત્વો પર પોલીસની હાક ધાક કાયમ કરવા કડક પગલાં લેવાની હિમાયત કરી હતી અને જણાવ્યું કે આગામી વર્ષ સુધીમાં રાજ્યમાં 12,000 જેટલી ભરતીઓ પોલીસ દળમાં કરવામાં આવનાર છે, ત્યારે પોલીસ તંત્ર દારૂ જુગારની બદીને નાબૂદ કરવામાં તમામ પગલાં લે તે આવશ્યક છે. શહેરી ગ્રામીણ ક્ષેત્રમાં બનતા ગુનાઓને મહદઅંશે દારૂની બદીના કારણે થતા હોવાની નોંધ લઈ અત્યંત નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરે છે, નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન કરતા હોય છે, તે સાંખી લેવાય તેમ નથી. આનંદીબેન પટેલે મધ્ય ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવા, વૃદ્ધ નિરાધાર વિધવા મહિલાઓને સહાય, જનધન યોજના, કૌશલ્યવર્ધન, આદિજાતિ મહિલાઓ માટેના યોજનાના અમલીકરણ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, દૂધ સંજીવની યોજનાનો વ્યાપ, રોજગારી સર્જન, કુપોષિત બાળકોને સ્વસ્થતા પૂરું પાડવા, શાળાઓમાં ઈ લર્નિંગ તથા કોમ્પ્યુટર શિક્ષણ, મહિલા પશુપાલન ક્ષેત્રે સહિત માનવ વિકાસ સૂચકાંકના વિવિધ પાસાઓને તરફથી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર.